नमस्ते विद्यार्थी मित्रों, गया वखते आपणे प्रश्न नंबर 125 सुधीनुं सोल्यूशन जोयुं हतुं। आजे त्यांथी आगळ वधीए, 126 थी 150 छेल्ला 25 प्रश्नो जे छे एनुं सोल्यूशन करी नाखीए। शरूआतना अमुक प्रश्नो जे छे एनो जे सिद्धांत छे एने आपणे कहीए छीए बेक ईएमएफ। तो बेक ईएमएफ कोने कहेवाय ए हूँ तमने पहला जणावी दू। ज्यारे डीसी डायनेमो होय, तमे धोरण 10 मां डीसी मोटर भणी गया छो, डीसी जनरेटर भणी गया छो, अने अत्यारे तमे एसी डायनेमो अथवा तो एसी जनरेटर भणो छो, तो डीसी जनरेटर मां जे वोल्टेज जनरेट थाय एमां पण मोटर जे छे ए अने चुंबकीय क्षेत्र मां भ्रमण थतुं होय। तो डीसी वोल्टेज तमने जो वी मळता होय तो चुंबकीय क्षेत्रना लीधे एमां प्रेरित ईएमएफ उत्पन्न थाय। तो प्रेरित ईएमएफ उत्पन्न थवानुं कारण ए आपणे फ्लक्सनो फेरफार कहीए छीए, हवे आपणने खबर पड़ी गई। अने आ फ्लक्सना फेरफारना लीधे उद्भवता ईएमएफ लेन्ઝના નિયમ મુજબ મૂળ ઈએમએફનો વિરોધ કરતી દિશામાં હોય। તો આપણે ડીસી મોટરમાં જે બેક ઈએમએફ જનરેટ થાય છે એના માટેનું જો સૂત્ર જોઈએ તો એને આપણે આમ લખીએ છીએ, બેક ઈએમએફ એટલે બીજું કાંઈ નથી પણ પ્રેરિત ઈએમએફ જ છે। મોટરના કિસ્સામાં જે પ્રેરિત ઈએમએફ હોય એને જ આપણે બેક ઈએમએફ એવું કહીએ છીએ। તો ડીસી જનરેટર કે મોટર માં પ્રવાહ જે છે એ થશે I બરાબર V માઇનસ એપ્સિલોન અપોન R, જ્યાં V જે છે એ ઉત્પન્ન થતા વોલ્ટેજ, એપ્સિલોન જે છે એને આપણે કહીએ છીએ બેક ઈએમએફ, જે આત્મપ્રેરિત ઈએમએફ જ છે, અને એની દિશા જે છે એ લેન્ઝના નિયમ મુજબ મળતી હોવાથી આપણે અહીંયા માઇનસ સાઇન, કુલ વોલ્ટેજ આ છે છેદમાં કુલ અવરોધ, આ જે છે એ પરિપથનો કુલ અવરોધ। એટલે આ સૂત્ર જે છે એનો ઉપયોગ આપણે અમુક આગળના જે એમસીક્યુ અત્યારે કરીશું એમાં આવશે, એટલે એ ખાસ ધ્યાનમાં લેજો। ડીસી મોટરની ઝડપ જ્યારે વધે ત્યારે આર્મેચરમાંથી પસાર થતો વીજ પ્રવાહ વધે, બદલાતો નથી, ઘટે કે સતત વધઘટ થયા કરે। તો આપણે હવે અહીંયા હું લખું છું એનું સોલ્યુશન 126। ડીસી મોટરમાં પ્રવાહ જે છે એ આ સૂત્ર મુજબ આપી શકાય, I બરાબર V માઇનસ એપ્સિલોન બાય R, અને એપ્સિલોન જે છે એ એન બી એ ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી, આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ, અથવા તો વી એમ સાઇન ઓમેગા ટી એના ઉપરથી। તો આ જે છે એ બેક ઈએમએફ આપણે કહીએ છીએ। હવે ડીસી મોટરની ઝડપ એટલે કોણીય ઝડપ જ હોય, બહુ સ્વાભાવિક છે, કેમ કે ડીસી મોટર છે રેખીય ગતિ તો કરતી નથી। તો આમાં જો ઓમેગા વધે, ઓમેગા જે છે એ તમને કીધું છે કે એ વધે છે, તો સ્વાભાવિક છે કે ઓમેગા એ એપ્સિલોનના સમપ્રમાણમાં હોય તો એપ્સિલોન પણ વધે। એટલે આમાં આ જે છે એ વધે છે, એપ્સિલોન વધે એને તો વી માંથી માઇનસ કરેલું છે, આ વધે એટલે અંશ જે છે એ ઘટે, એટલે વી માઇનસ એપ્સિલોન જે છે એ ઘટે, અને એ ઘટે એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ પણ ઘટે, એટલે આમાં જવાબ આવશે સી, ઘટે છે। તો જો તમને ખાસ, તમે જો એસી મોટર હોય, તમે એસી જનરેટરની વાત કરતા હો જે આપણો પ્રકરણ 6 નો છેલ્લો ટોપિક છે, તો એસી જનરેટરમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય એ તો આ જ છે। હમણાં આગળ એવું પણ આવશે કે એસી જનરેટરમાં જો ઓમેગા વધારવામાં આવે તો એના વોલ્ટેજ વધે છે, પણ ડીસી જે છે એમાં વોલ્ટેજ વી માઇનસ એપ્સિલોન હોય, જે એપ્સિલોન જે છે એ એસીનો જે ભાગ હોય એ, એટલે એ વધે, એપ્સિલોન વધતા વી માઇનસ એપ્સિલોન ઘટે, અને એ ઘટતા પ્રવાહ જે છે એમાં પણ
ઘટાડો થશે. આ ખાસ યાદ રાખજો. આમાં જે અગત્યનો શબ્દ જે છે એ છે ડીસી મોટર કે ડીસી ડાયનેમો. પછીનો પ્રશ્ન જુઓ 127. ડીસી ડાયનેમોની કોણીય ઝડપ ઓમેગા હોય ત્યારે બેક ઈએમએફ 2 વોલ્ટ મળે છે. જો કોણીય ઝડપ 3 ગણી કરવામાં આવે તો બેક ઈએમએફ ખાલી જગ્યા થશે. તો મેં તમને હમણાં જ કીધું એમ બેક ઈએમએફ જે છે એ આ થયું, આ જે છે આ જ આપણું બેક ઈએમએફ છે. તો બેક ઈએમએફ માટે એપ્સિલોન ચલે છે ઓમેગા લખી શકાય. તો ઓમેગા 3 ગણી કરવામાં આવે તો બેક ઈએમએફ પણ 3 ગણું થાય. તો 127 માં એપ્સિલોન પ્રોપોર્શનલ ટુ ઓમેગા હોવાથી બેક ઈએમએફ 3 ગણું થાય. 3 ગણું થાય એટલે 2 વોલ્ટ હતું એનું 3 ગણું કરો એટલે 6 વોલ્ટ જવાબ આવશે. પછી 128 નંબરનો પ્રશ્ન. એક ડીસી જનરેટરમાં રહેલા ગૂંચળા પર સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી ગૂંચળાને 1500 આરપીએમની ઝડપે ભ્રમણ કરાવતા 100 વોલ્ટ ઈએમએફ મળે છે. તો 120 વોલ્ટ ઈએમએફ મેળવવા માટે ગૂંચળાની ઝડપ કેટલી રાખવી જોઈએ, કેટલા આરપીએમ કરવી જોઈએ? તો જુઓ આ પણ આ પ્રશ્ન પરથી જ મળી જશે. 128 ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ એપ્સિલોન ચલે છે ઓમેગા. તો એપ્સિલોન 1/ε2 બરાબર ઓમેગા 1/ω2. આમાં પહેલું ઈએમએફ આપણને 100 વોલ્ટ આપ્યું છે એટલે 100 વોલ્ટ મળ્યું. તો બીજું જોતું છે આપણે 120 વોલ્ટ. તો આ વખતે આપણે 1500 આરપીએમની ઝડપ રાખવી હોય તો ઓમેગા 2 જે છે એ કેટલી રાખવી જોઈએ? આના પરથી જો આપણે ઓમેગા 2 મેળવીએ તો એ 1800 આરપીએમ મળશે. 1800 આરપીએમ. અને આપણે રેડિયનને કે મિનિટને સેકન્ડમાં ફેરવવું એવું કાંઈ જરૂરી નથી, કેમ કે ગુણોત્તર જ લેવાનો છે. ગુણોત્તર પરથી આપણને સીધી માહિતી મળી જાય એમ છે. એટલે 1800 આરપીએમ રાખવી પડશે. એટલે આમાં પણ મેઇન કન્સેપ્ટ જે છે એ એપ્સિલોન ચલે છે ઓમેગાનો છે. નેક્સ્ટ જો 129 નંબરનો પ્રશ્ન એ આ સૂત્ર પરનો છે. ડીસી મોટર આર્મેચરનો અવરોધ 20 ઓહમ છે. આર્મેચર તમને ખબર છે એટલે ગૂંચળું. 200 વોલ્ટ ડીસી સપ્લાય લાગુ પાડતા 1.5 એમ્પિયર વીજ પ્રવાહ રચાય તો બેક ઈએમએફનું મૂલ્ય કેટલું હશે? તો આપણે આ ભણી ગયા છીએ 129. બેક ઈએમએફ I બરાબર V માઇનસ એપ્સિલોન અપોન R પરથી I 1.5 એમ્પિયર, V 200 વોલ્ટ, B 200 વોલ્ટ, એપ્સિલોન ગોતવાનું છે અને R એ આપણને આપ્યું છે, R આપણને આપ્યું છે 20 ઓહમ. આની જો આપણે ગણતરી કરીએ તો એપ્સિલોન જે છે એ મળે છે 170 વોલ્ટ. એટલે એ આનો જવાબ થયો 170 વોલ્ટ. એટલે એક જ સૂત્ર તમે યાદ રાખો તો ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો. 130 નંબરનો પ્રશ્ન. જ્યારે એસી જનરેટરમાંથી, હવે જોજો બરાબર, હવે આ એસી જનરેટરની વાત છે, 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય ત્યારે તેનો પાવર 40 વોટ છે. તો તેને ટર્મિનલ વોલ્ટેજ 200 વોલ્ટ હોય તો મળતું કે ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ કેટલું થશે? તો 130 એમાં પાવર P બરાબર એપ્સિલોન ઇન્ટુ I. તો આના પરથી એપ્સિલોન બરાબર P/I. તો P પાવર આપણને આપ્યો છે 40, છેદમાં પ્રવાહ 2 એમ્પિયર, તો એ આવશે 20 વોલ્ટ. એટલે એપ્સિલોન જે છે એ 20 વોલ્ટ થશે. કુલ ઈએમએફ બરાબર વી માઇનસ એપ્સિલોન લાગુ પાડેલ ટર્મિનલ વોલ્ટેજ એટલે ડીસી વોલ્ટેજ. આ આપણને ખબર છે ટર્મિનલ એટલે કયા વોલ્ટેજ હોય, ડીસી વોલ્ટેજ તમે પ્રકરણ 3 માં ભણી ગયા છો એમ. તો કુલ ઈએમએફ જે છે એ તમને આટલું મળ્યું. ધેરફોર આપણે ગોતવાનું છે એપ્સિલોન. તો
तो एप्सिलॉन बराबर कुल ईएमएफ वत्ता वी बराबर 20 वत्ता आपणे लागू पाड़ेला ईएमएफ 200, એટલે આ કેટલું આવશે 220 વોલ્ટ। એનું એ જ છે પણ સહેજ અલગ રીતે તમને પૂછવામાં આવ્યું છે એટલે એ તમારે કરવું પડશે। ત્યારબાદ 131 નંબરનો પ્રશ્ન છે એ જોઈ લઈએ। આ પણ બહુ સરસ છે, આ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, આ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે જે નીટમાં પૂછાવાની શક્યતા વધારે। એક કાર સમતલ રોડ પર ગતિ કરે ત્યારે તેના બે વ્હીલને જોડતી ધરી, એને આપણે એક્સેલ કહીએ છીએ, અક્ષમાં મહત્તમ વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય તે માટે કારની ગતિ કઈ દિશામાં હોવી જોઈએ? તો જુઓ, ગતિકીય ઈએમએફ માટે, ગતિકીય ઈએમએફ માટે ની શરત જે છે એ એ છે કે ચુંબકીય ક્ષેત્ર બી, લંબાઈ અને વેગ વી આ ત્રણેય પરસ્પર લંબ હોવા જોઈએ। હવે આપણે એક્સેલ જે છે એ તમે વિચારો કે આ એક પૈડું છે અને આ બીજું પૈડું છે, આ બંને પૈડાને જોડતીઓ જે સળીઓ છે એને આપણે એક્સેલ કહીએ છીએ। તો કાર જે છે એ જે દિશામાં ગતિ કરતી હોય, આ એની લંબાઈ એલ થઈ તો એ વેગને લંબ જશે। કાર જે છે એ ધારો કે આમ ગતિ કરતી હોય તો એનો એક્સેલ જે છે એ આમ જ હશે, એટલે એલ અને વી તો કાયમ લંબ હોય, ગમે તે એક્સેલ હોય, પછી કારનો હોય કે ટ્રેનનો હોય કે ટ્રકનો હોય, એક્સેલ અને વેગ આ બંને કાયમ પરપેન્ડિક્યુલર જ હોય। તો હવે આને પરપેન્ડિક્યુલર જો ચુંબકીય ક્ષેત્ર હોય તો પ્રેરિત થતું ઈએમએફ છે એ મહત્તમ હોય। હવે તમે વિચારો, આને લંબ એટલે અહીંયાથી બહાર આવતી દિશામાં કે અંદર જતી દિશામાં? હવે તમે એક સપાટ સમતલ પર કારની ગતિ હોય એમ વિચારો, આમાં તમારે ઇમેજિન કરવું પડશે। તો સળિયાની લંબાઈ એલ, સળિયાની લંબાઈ એલ અને વેગ વી એ તો પરસ્પર લંબ છે જ, તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેમ હોય? તો કે કારની જે છત છે એને લંબ, અથવા તો કારની છતને લંબ અંદર કે બહાર આવતી દિશામાં, તો એ શું થશે? તો કે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર, કારનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં તો આમ હોવું જોઈએ અથવા તો આમ, તો આ કયું થયું? બી વી અથવા તો ઝેડ ઈ। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક જો હોય તો બી એલ અને વી ત્રણેય પરસ્પર લંબ થાય, અને વર્ટિકલ કમ્પોનન્ટ ક્યાં હોય? પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર। આપણે પ્રકરણ 5માં એવું ભણી ગયા છીએ કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર, ચુંબકીય ધ્રુવો પર ઝેડ ઈ જે છે એ હોય અને એચ ઈ જે છે એ શૂન્ય હોય, તો ઝેડ ઈ એટલે કે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર જે છે એ લંબરૂપે ક્યાં હોય? ચુંબકીય ધ્રુવો પર। તો ત્યાં જો કાર ગતિ કરતી હોય તો એના માટે મેક્સિમમ વિદ્યુત ચાલક બળ જે છે એ પ્રેરિત કરી શકાય। એટલે આ સરસ દાખલો છે, કન્સેપ્ચ્યુઅલ છે એકદમ, એટલા માટે ઇમ્પોર્ટન્ટ। 132 નંબરનો પ્રશ્ન જુઓ। 20 ઓમ અવરોધ અને 5 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો તેમાં સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય, તો એ આપણે ભણી ગયા છીએ, કોઇલમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 L ઇન્ટુ I સ્ક્વેર, 1/2 L ઇન્ટુ I સ્ક્વેર બરાબર 1/2 L, L 5 હેનરી આપ્યું છે, 5 ઇન્ટુ I, I ડાયરેક્ટ નથી આપ્યું પણ V અને I આપ્યું છે, તો આપણે V બાય I સ્ક્વેર એવું કરી શકીએ, સોરી V બાય R સ્ક્વેર બરાબર 1/2 ઇન્ટુ 5 ઇન્ટુ 100 ભાગ્યા 20 એનો વર્ગ, એટલે એ 25 જ થશે। આની ગણતરી કરો તો 62.5 થશે, 62.5 જૂલ, એટલે આ સહેલું છે, ફક્ત તમારે V અને R ઉપરથી I મેળવી અને પછી 1/2 L સ્ક્વેરમાં કિંમત મૂકવાની છે। 133 નંબરનો જે પ્રશ્ન છે એ એકચ્યુઅલી રિપીટ છે, એટલે આપણે કરતા નથી, તમે જોઈ જજો, રિપીટેશન ઓફ ક્વેશ્ચન નંબર એ તમને હું કરાવી દઉં, 12 નંબરનો પ્રશ્ન જે આપણે પહેલા સેક્શનમાં કર્યો 1 થી 25માં,
એનું જ છે અને એના પરથી જે આવતો હોય એ જ આ પ્રશ્નનો જવાબ થશે. પછી નેક્સ્ટ જુઓ 134 નંબરનો પ્રશ્ન. આપણે આપણે એકવાર કરાયું છે, ફેરેડેનો નિયમ જે છે એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે અને લેન્ઝનો નિયમ જે છે એ દિશા આપે. ફેરેડેનો નિયમ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે, લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફની દિશા આપે, એટલે આ એ જે છે એ એનો જવાબ થશે. જવાબ બોલ્ડ કરવાનું રહી ગયું છે પણ એ વિકલ્પ જે છે એનો જવાબ થશે. 135 નંબરનો પ્રશ્ન, હવે લગભગ બધા સહેલા પ્રશ્નો જ છે. 0.8 મીટર લંબાઈ ધરાવતો સમક્ષિતિજ વાહક તાર 1.1 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પતન પામે છે, તો તેમાં પ્રેરિત ઈએમએફ છે એ કેટલું હોય? તો આ બી એલ અને વી આપ્યું છે, તો આપણે એપ્સિલોન બરાબર બી એલ વી પરથી તમે જો ગણતરી કરો તો તમને જવાબ મળી જશે અને એ આવશે 4.4 વોલ્ટ. એટલે ગણતરી નથી કરાવતો, એ તમે કરી નાખજો. 136 નંબરનો પ્રશ્ન, 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ, એટલે આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. 30 સેન્ટીમીટર લંબાઈના લોખંડના સળિયા પર 200 આટા વીંટાળીને એક સોલેનોઇડ રચેલ છે. જો લોખંડની સાપેક્ષ પરમિએબિલિટી 600 હોય તો એનું આત્મપ્રેરકત્વ કેટલું થાય? આ પણ આગળ આવી ગયેલું છે, હું સૂત્ર લખી દઉં છું. એલ બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર એન સ્ક્વેર એ બાય એલ. એમાં મ્યુ ઝીરો અચળ છે, મ્યુ આર આપ્યું છે, એન આપ્યું છે એ 1.5 સેન્ટીમીટર સ્ક્વેર અને એલ 30 સેન્ટીમીટર આપ્યું છે. આ બધાની કિંમત મૂકી અને ગણતરી કરો તો 15 મિલી હેનરી એ જવાબ આવી જશે. પછી 137 નંબરનો પ્રશ્ન જુઓ, 10 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસ લૂપ, 10 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો પ્રેરિત ઈએમએફ કેટલું હોય? પૂર્વ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ આ બંને ઉપરથી આપણને એવું ખબર પડે કે બંને સમતલ જે છે એ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જે છે એ 0 ડિગ્રી થશે, એટલે કે ખૂણો જે છે એ શૂન્ય થાય. તો આમાં 137 એપ્સિલોન બરાબર ડી, કેમ કે લૂપ છે એટલે આટાની સંખ્યા તો આવશે નહીં, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી પરથી એપ્સિલોન બરાબર ડેલ્ટા બી એ અપોન ડેલ્ટા ટી બરાબર એ ઇન્ટુ ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. તો એપ્સિલોન બરાબર ક્ષેત્રફળ, 10 સેન્ટીમીટર બાજુ છે એટલે 10 × 10⁻², ઇન્ટુ 10 × 10⁻², એલ નો વર્ગ છે. ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં 0.1 થી 0 એટલે 0.1 ડિવાઇડેડ બાય 0.7 સમયનો ફેરફાર જે છે. આની આપણે જો ગણતરી કરીએ તો આન્સર આવે છે 1.428 × 10⁻³ વોલ્ટ, એટલે કે 1.43 મિલી વોલ્ટ એમ લખી શકાય. એટલે અહીંયા તમે આન્સર જે છે એ સુધારી નાખજો, અથવા તો 0.7 સેકન્ડ છે એ સમય એવો લેવો પડે કે જેથી આન્સર 1 મિલી વોલ્ટ આવે. એટલે આમાં આન્સર જે છે એમાં કરેક્શન કરજો, કરેક્શન ઇન આન્સર, અને સાચો આન્સર છે એપ્સિલોન બરાબર 1.43 મિલી એમ્પિયર, આ એનો જવાબ થશે. પછી એમાં એમાં આ પણ ચેન્જ થશે, જો કોઇલનો અવરોધ 0.5 ઓહમ હોય તો તેમાં પ્રેરિત પ્રવાહ કેટલો થશે? તો આમાં આપણે સીધું આઈ બરાબર એપ્સિલોન બાય આર પરથી 1.43 ડિવાઈડ બાય 0.5 કરીએ તો એ જે છે આઈ એ આવશે
18.14 એટલે એ આવ્યો 18.14 એ મિલી અહીંયા મિલી વોલ્ટ આવશે અહીંયા મિલી એમ્પિયર આવશે એટલે આનો આન્સર છે એ આ નહીં આવે પણ એ આવશે 18 મિલી એમ્પિયર 18 મિલી એમ્પિયર છે 138 એટલે 137 અને 138 નંબરના પ્રશ્નો જે છે એમાં કરેક્શન કરવાનું છે મેથડ એની જ છે આપણે જે ફેરેડેનો નિયમ લગાડીએ છીએ આન્સર ખાલી બદલાશે 139 એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ ઘટીને 5 એમ્પિયરમાંથી 0 એમ્પિયર થાય છે જો પરિપથમાં પ્રેરિત ઈએમએફ 100 વોલ્ટ હોય તો પરિપથનું આત્મપ્રેરકત્વ કેટલું તો હવે આપણે આવા પુષ્કળ દાખલા કરી ગયા છીએ એપ્સિલોન બરાબર એલ ડીઆઈ બાય ડીટી એવું સૂત્ર છે તો આમાં એપ્સિલોન એ આપણને આપ્યું છે 200 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહનો ફેરફાર ડીઆઈ એ આપ્યો છે 5 એમ્પિયર અને ડીટી સમયનો ફેરફાર આપ્યો છે 0.1 સેકન્ડ આ બધી કિંમત મૂકી અને એલની ગણતરી કરો તો એ આવશે 4 હેનરી એટલે તમે કરી નાખજો 140 નંબરનો પ્રશ્ન જે છે એ જુઓ 15 આટાઓ પ્રતિ સેન્ટીમીટર ધરાવતા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર² ક્ષેત્રફળ ધરાવતી એક નાની કોઇલ મૂકેલી છે જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.01 સેકન્ડમાં 2થી વધીને 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહના ફેરફાર વખતે કોઇલમાં પ્રેરિત ઈએમએફ કેટલું તો જુઓ આ આપણે એકવાર કરી ગયા છીએ ફરીવાર હું તમને કરાવી દઉં કેમ કે આ પ્રશ્ન જે છે એ થોડો વિચિત્ર છે આ સોલેનોઇડ છે આ સોલેનોઇડ સોલેનોઇડમાં આટાની સંખ્યા એન બરાબર 15 પ્રતિ સેન્ટીમીટર બરાબર 1500 પ્રતિ મીટર થશે કેમ કે સેન્ટીમીટર 10^-2 ઉપર જાય એટલે મીટર અક્ષને સમાંતર આ આ ક્ષેત્રફળ હમણાં આપણે રહેવા દઈએ સોલેનોઇડનું જ કરીએ સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2થી વધીને 4 એમ્પિયર થાય છે તો ડેલ્ટા ટી સમયનો ફેરફાર જે છે એ 0.01 સેકન્ડ છે અને પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈ 4 એમ્પિયર માઇનસ 2 એમ્પિયર એટલે એ થશે 2 એમ્પિયર તો કોઇલમાં પ્રેરિત ઈએમએફ કેટલું થાય તો કોઇલમાં પ્રેરિત ઈએમએફ કેટલું હવે કોઇલ જે છે એ અહીંયા મૂકેલી છે આ જે છે એ કોઇલ છે અને કોઇલમાં 2 સેન્ટીમીટર² ક્ષેત્રફળ છે કોઇલનું ક્ષેત્રફળ એ બરાબર 2 સેન્ટીમીટર² એટલે 2×10^-4 મીટર² અને એમાં આટાની સંખ્યાઓ આપી નથી તો આ કોઇલમાં પ્રેરિત ઈએમએફ કેટલું હોય એ આપણે ગણતરી કરવાની છે તો હવે જુઓ એપ્સિલોન બરાબર ડી ફાઈ બાય ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી આવું થશે બરાબર ડેલ્ટા ફાઈ એટલે બી એ બાય ડેલ્ટા ટી બરાબર એ ઇન્ટુ ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી બરાબર એ ઇન્ટુ B2-B1 અપોન ડેલ્ટા ટી બરાબર સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર μ0nI2-μ0nI1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી કેમ કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું થાય μ0ni આપણે ભણી ગયા છીએ μ0n કોન્સ્ટન્ટ છે ફેરફાર આપણે કોનો કરીએ છીએ પ્રવાહનો ધેરફોર એપ્સિલોન બરાબર એ એ થશે એ આપેલું જ છે સોરી એ ઇન્ટુ μ0 × n ડેલ્ટા આઈ બાય ડેલ્ટા ટી થઈ ગયું μ0n² I2-I1 એ શું થશે ડેલ્ટા આઈ હવે બધી કિંમત મૂકી દઈએ એ 2×10^-4 μ0 4
पाई इंटू टेन रेस टू माइनस सेवन, आटानी संख्या 1500 प्रति मीटर, डेल्टा आई बे अने डेल्टा टी ए 0.01 सेकंड। आ बधी आपणे गणतरी करी अने जो जवाब मेळवीए तो ए आवे छे 75 माइक्रो वोल्ट, એટલે 75.3 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 6 એવો જવાબ આવે છે। એટલે આમાં જવાબ 75 માઇક્રો વોલ્ટ આવે છે। એટલે આપણે કરેક્શન કરશું, આ જવાબ જે નથી, સી જે છે 75 માઇક્રો વોલ્ટ એ જવાબ થશે। એટલે જવાબ જે છે ખાલી બદલવાનો છે, બાકી બધું બરાબર। પણ સરસ દાખલો છે, આપણે સોલેનોઇડમાં પ્રવાહના ફેરફાર માટે જે આવી ગણતરીઓ કરવાની હોય એ પહેલી વખત આવો દાખલો પૂછાણો, એટલે આ સહેજ અલગ છે અને સહેલો પણ છે, એટલે આ અગેઇન ઇમ્પોર્ટન્ટ નીટ જેવી પરીક્ષા માટે। ત્યારબાદ 141 નંબરનો પ્રશ્ન જે છે એ જુઓ। એક મીટર લાંબા ધાતુના સળિયાને અહીંયા આ લંબ છે, સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે। આ સળિયાનો બીજો છેડો વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે। અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન ઈએમએફની ગણતરી કરો। લંબાઈ 1 મીટર આપી છે, તો પ્રશ્ન વાંચીને જ આપણને ખબર પડે કે આ જે દાખલો છે એ એપ્સિલોન બરાબર બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 આ સૂત્ર પરનો છે। આ ઉદાહરણ આપણે મેં તમને ઘણી બધી વાર કીધું, દરેક 25-25 એમસીક્યુના સેક્શનમાં એકાદ પ્રશ્ન તો આ સૂત્ર પરનો હોય જ છે। કેમ કે આ સૂત્ર પરના એમસીક્યુ દરેક પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાય છે। તો આમાં કિંમત મૂકી દઈએ, બી 0.5 આપ્યું છે, ઓમેગા એ 400 રેડિયન પ્રતિ સેકન્ડ આપ્યું છે, આર એટલે સળિયાની લંબાઈ એ 1 એનો વર્ગ ડિવાઇડેડ બાય 2 એટલે આ 100 વોલ્ટ આવશે। એટલે ભલે રકમ બહુ મોટી છે અને થોડુંક વધારે એક્સપ્લેનેશન આપ્યું છે, પણ સૂત્ર જે છે એ બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 એના ઉપરથી આપણને મળી જશે। ત્યારબાદ 142 નંબરનો પ્રશ્ન, એક વ્યક્તિ સ્થિર સાયકલને પેડલ મારે એટલે એનું પૈડું જે છે એ ચાક ગતિ કરશે। આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે। આ ગૂંચળું 0.5 આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે। ગૂંચળું જે છે એ 0.5 આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તેને લંબરૂપે 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે, તો આ ગૂંચળામાં પેદા થતા મહત્તમ વોલ્ટેજ। એટલે જુઓ, સાયકલ જે છે એનું પેડલ ગૂંચળા સાથે જોડી, એટલે તમે જે એસી જનરેટર ભણી ગયા છો એમાં આપણે કેવું કરીએ છીએ કે જે આર્મેચર જે છે એમાં આપણે એવું કીધું છે કે એને બે ચુંબકની ધ્રુવોની વચ્ચે આર્મેચર રાખી અને ફેરવવામાં આવે। હવે એ ફેરવવામાં આવે છે એમાં આપણે શું કરીએ છીએ કે એ ફેરવતી વખતે એને આપણે ચાક ગતિ કરાવરાવીએ છીએ। હવે ચાક ગતિ છે એ પેડલ મારીને પણ કરાવી શકાય, એટલે સાયકલના પેડલ્સ ગૂંચળાને ફક્ત પરિભ્રમણ આપવા માટે જ વપરાય છે। તો 142 નંબરનો પ્રશ્ન, એમાં એન આટાની સંખ્યા આપી છે 100, ગૂંચળાનું ક્ષેત્રફળ આપ્યું છે 0.1 મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.01 ટેસ્લા। હવે 0.5 આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે, 0.5 આંટા પ્રતિ સેકન્ડથી એ ભ્રમણ કરે છે, એટલે ઓમેગા થશે પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ। એટલે કેમ, તો કે 1 આંટો ભ્રમણ કરે તો એ કેટલું ભ્રમણ કરે છે, 2π રેડિયન જેટલું। 1 આંટો આખો પૂરો થાય એટલે 360 ડિગ્રી ફર્યું એમ કહેવાય, તો વન હાફ આંટા માટે કેટલું થાય,
તો એ થશે 1/2 × 2π, એટલે પાઈ રેડિયન પર સેકન્ડ. એટલે મુખ્ય જે સમજવાનું છે એ આ છે, અડધા આટા પ્રતિ સેકન્ડ એટલે ઓમેગા કેટલું થાય? પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. તો પછી આપણે આ તો જાણીએ છીએ કે ગૂંચળામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ, એને આપણે વીએમ કહીએ, તો એ છે એન બી એ ઓમેગા. આ તો તમે ભણી જ ગયા છો, એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી, એમાં સાઇનની કિંમત 1 હોય ત્યારે મહત્તમ મળે. તો એન આટાની સંખ્યા 100, બી ચુંબકીય ક્ષેત્ર 0.01, એ 0.1, અને ઓમેગા એ થશે પાઈ, એટલે કે 3.14 રેડિયન પ્રતિ સેકન્ડ. આની જો આપણે ગણતરી કરીએ તો એ આવે છે 0.314, 0.314 વોલ્ટ. આ પ્રશ્નનો જવાબ. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ નીટ માટે. પછી 143 એ પણ સહેલો પ્રશ્ન છે. પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 0.5, સોરી 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 0 થી 20 એમ્પિયર થતો હોય, તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર કેટલો થાય? તો આપણે અહીંયા હું લખું છું 143 એનું સોલ્યુશન. તો અન્યોન્ય પ્રેરિત ઈએમએફ એમ બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા આઈ, અથવા તો ફાઈ બાય આઈ, એના પરથી પણ તમે મેળવી શકો છો. તો એમ તમને આપ્યું છે 1.5, ડેલ્ટા ફાઈ એ ગોતવાનું છે, અને પ્રવાહનો ફેરફાર તમને આપ્યો છે 20, એટલે એના પરથી જો આપણે ગણતરી કરીએ તો એ જવાબ આવશે 30 વેબર. એટલે 30 વેબર જેટલો ફ્લક્સનો ફેરફાર જે છે એ જોવા મળશે. 144મો પ્રશ્ન એ પણ સહેલો છે. એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ 5 મિલી હેનરી છે. જો વિદ્યુત પ્રવાહનો ફેરફાર 20 એમ્પિયર પર સેકન્ડ હોય તો પ્રેરિત ઈએમએફ, એટલે એપ્સિલોન બરાબર એલ ડીઆઈ બાય ડીટી. આ સૂત્ર તો છે જ, તો આ બેનો ખાલી ગુણાકાર કરવાનો છે. 20 × 5 100 × 10⁻³ એટલે એ આવશે 0.1. એટલે એ પણ જવાબ સુધારી નાખજો, 1 વોલ્ટની બદલે 0.1 વોલ્ટ એટલો આન્સર આવશે. પછી 145 નંબરનો પ્રશ્ન જુઓ. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સુરેખ વાહક 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે નીચે પતન કરી રહ્યો છે, તો આ તારમાં તત્કાલીન પ્રેરિત ઈએમએફ કેટલું થાય? તો અગેઇન એપ્સિલોન બરાબર બી એલ વી સૂત્ર વાપરવાનું, પણ અહીંયા આગળ બી જે છે એ પૃથ્વીનું સમક્ષિતિજ ક્ષેત્ર આવશે ઇન્ટુ એલ વી. તો એ તમે ગણતરી કરી અને જવાબ મેળવો તો 1.5 મિલીવોલ્ટ આવશે. એવી જ રીતે 146મો પ્રશ્ન જે છે એ પણ એના જેવો જ છે. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 ગાઉસ અને ડીપ એંગલ 30 હોય, તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટર હોય, તો તેમની વચ્ચે ઈએમએફ કેટલું ઉત્પન્ન થાય? તો હમણાં આપણે એક્સેલની વાત કરી હતી એ મુજબ 146 એ જોઈએ. તો એમાં પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર બી એલ વી સૂત્ર પરથી એપ્સિલોન બરાબર ઝેડ ઈ ઇન્ટુ એલ વી થશે, કારણ કે આમાં જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને એલ અને વી એ ત્રણેય પરસ્પર લંબ છે, શિરોલંબ ઘટક લંબ છે નહીં. અને આપણે જાણીએ છીએ કે ઝેડ ઈ શું થશે, બીઈ ઇન્ટુ સાઇન આઈ, જ્યાં આઈ જે છે એ ડીપ એંગલ છે, ઇન્ટુ એલ વી. તો બીઈ એ આપ્યું છે 5 ગાઉસ, એટલે 5 × 10⁻³ ઇન્ટુ સાઇન 30 ડિગ્રી. આઈ જે છે એ ડીપ એંગલ આપ્યો છે 30 ડિગ્રી,
इंटू लंबाई ए पाख वच्चे नु अंतर ए 25 अने 1800 किलोमीटर प्रति कलाक 1800 किलोमीटर प्रति कलाक एने तमे जो मीटर प्रति सेकंड में फेरवो तो ए आवशे 500 आ वन ऑफ थशे अने आ बधी जो आपणे गणतरी करिए तो ए आवशे 3.125 वोल्ट एटले आमा खास तमारे ए ध्यान आपवानुं छे के क्षेत्र जे छे પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું શિરોલંબ ઘટક જે છે અથવા તો શિરોલંબ ક્ષેત્ર જે છે એ ધ્યાનમાં લેવાનું છે, સંક્ષિપ્ત નહીં. પછી આપણે પહેલા પણ કરી ગયા છીએ ડેલ્ટા ફાઈ બાય આઈ એટલે ફ્લક્સનો ફેરફાર છેદમાં અવરોધ એ વિદ્યુત ભાર આપે છે. પ્રેરિત વિદ્યુત ભાર જે છે ડેલ્ટા ક્યુ એનો આપણે સૂત્ર જોયું હતું ફાઈ ટુ માઇનસ ફાઈ વન અપોન R એટલે એ જ થયું ડેલ્ટા ફાઈ બાય આર એટલે એમાં જવાબ આવશે વિદ્યુત ભાર. આપણે કેપેસિટર અને અવરોધ બંનેમાં આપણે આવા પ્રશ્ન કરી ચૂક્યા છીએ, આ ઇમ્પોર્ટન્ટ એના પરથી આ પ્રશ્ન પૂછ્યો છે. બે કોઇલને એકલી શ્રેણીમાં કે સમાંતરમાં જોડી અનુક્રમે 1.5, 2, 6 અને 8 ના અવરોધો મળી શકતા હોય તો સોરી ના અહીંયા ચેન્જ કરજો ના ઇન્ડક્ટન્સ મળી શકતા હોય તો બંને કોઇલના ઇન્ડક્ટન્સ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય એટલે ઇન્ડક્ટન્સ જે છે એ ગોતવાના છે. અને તમે જાણો છો કે આવા પ્રશ્નમાં જે બે વચ્ચેના હોય એ જ જવાબ હોય છે. આ તમને ખબર છે કે જે બે વચ્ચેના આંકડા હોય જવાબ હોય. કેમ? તો કે જો એકલી બે હેનરી અને એકલી છ હેનરીની જોડો તો બે અને છ હેનરી મળે. આ બેને શ્રેણીમાં જોડો તો 8 હેનરી મળે અને એ બેને સમાંતરમાં જોડો તો 1.5 હેનરી મળે. એટલે આમાં વચ્ચેનો જ બે જવાબ આવે. પછી એમાં કેપેસિટર હોય, અવરોધ હોય કે ઇન્ડક્ટર હોય, તમને ચાર અવરોધ ઇન્ડક્ટન્સ કે કેપેસિટન્સ આપ્યા હોય અને એમાંથી ચાર શક્યતા હોય શ્રેણીમાં સમાંતરમાં કે ઇન્ડિવિડ્યુઅલ જોડવાની, તો વચ્ચેના બે છે એના મહત્તમથી પહેલું મૂલ્ય આવે અને ન્યૂનતમથી બીજું મૂલ્ય આવે. તો એકમાં શ્રેણી અને એકમાં સમાંતરનું સૂત્ર વાપરવાનું. એટલે આ ખાસ યાદ રાખજો, વચ્ચેના જે હોય એ જ જવાબ આવશે. 143 અને 150 આ બંને ઇમ્પોર્ટન્ટ આ જૂની ટેક્સ્ટબુકના પ્રશ્નો છે, જેડબલઈ અને નીટ અને ગુજસેટ અને બધી પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ માટે બોર્ડ સિવાય. આર ત્રિજ્યાની વાહક રિંગ અહીંયા આકૃતિમાં બતાવી છે, એને બી બરાબર બી ઝીરો પ્લસ આલ્ફા ટી થી અપાતા સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલી છે. એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર બી છે એ બી ઝીરો પ્લસ આલ્ફા ટી છે. આલ્ફા અચળાંક છે, ટી સમય છે, બી ઝીરો પણ અચળાંક છે. તો રિંગમાં ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું હોય એ આપણે મેળવવાનું છે. તો અહીંયા હું લખું છું 149. તો રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ, તમે જુઓ છો ક્ષેત્રફળ લંબ રૂપે જ છે. તો ફાઈ બરાબર બી, બી છે બી ઝીરો પ્લસ આલ્ફા ટી પ્લસ એ જે છે એ થશે પાઈ ઇન્ટુ આર સ્ક્વેર. તો રિંગમાં પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી સોરી માઇનસ ડી ફાઈ બાય ડીટી આને હજી થોડું સાદુરૂપ આપી દઈએ, પાય આર સ્ક્વેર અંદર ગુણી નાખીએ તો મ્યુ ઝીરો ઇન્ટુ પાય આર સ્ક્વેર વત્તા આલ્ફા ટી ઇન્ટુ પાય આર સ્ક્વેર. આટલું થયું આલ્ફા ટી ઇન્ટુ પાય આર સ્ક્વેર. તો એ કિંમત મૂકી દઈએ માઇનસ ડી બાય ડીટી ઓફ પહેલું બી ઝીરો ઇન્ટુ પાય આર સ્ક્વેર વત્તા આલ્ફા ઇન્ટુ ટી ઇન્ટુ પાય ઇન્ટુ આર સ્ક્વેર. તો આનું જો આપણે વિકલન કરીએ તો આ બધું અચળ છે,
पी जीरो अचल, पाई अचल, रिंग की त्रिज्या अचल, तो अचल नू विकलन जे छे ए शून्य थशे, अने आमा आल्फा पाई अने आर स्क्वेर अचल टी ए बार आवशे, तो आनो जवाब आवशे therefore epsilon बराबर माइनस डी बाय डी टी ऑफ सॉरी आमा आ शून्य अने आल्फा पाई आर स्क्वेर dt by dt 1 થશે એટલે આ એનો જવાબ થયો માઈનસ આલ્ફા પાઈ આલ્ફા આર સ્ક્વેર એ બધા ઓપ્શન માઈનસ છે એટલે આપણે અહીંયા માઈનસ છે એ રાખેલું છે અને 150 નંબરનો પ્રશ્ન એનો નેનો છે રિંગમાં પરિઘ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું રિંગના પરિઘ પર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું તો આપણે આવું ભણ્યા છીએ એપ્સિલોન બરાબર माइनस डीवी बाय डीआर प्रकरण नंबर बे याद करो प्रकरण नंबर बे मा आपणे विद्युत क्षेत्र अने विद्युत स्थितिमान वच्चेनो संबंध भण्या था एटले आ सॉरी ई छे विद्युत क्षेत्र ई बराबर माइनस डीवी बाय डीआर अथवा तो आपणे माइनस वी बाय एल एवुं आपणे भण्या था तो आपणे सीधुं आना परथी लखशुं विद्युत क्षेत्र बराबर माइनस विद्युत स्थितिमान अथवा तो ईएमएफ विद्युत स्थितिमान अथवा तो आ किस्सा में शू थशे ईएमएफ ना छेद में लंबाई ना छेद में लंबाई तो ई बराबर माइनस प्रेरित ईएमएफ छे ए छे माइनस आल्फा पाई आर स्क्वेर डिवाइड बाय रिंग ना परिघ माटे परिघनी लंबाई थशे 2 पाई आर जेटली આની જો આપણે ગણતરી કરીએ માઇનસ કેન્સલ પાઈ કેન્સલ એક આર કેન્સલ થશે તો એ થયું આલ્ફા આર બાય 2 આલ્ફા આર બાય 2 આ ચુંબકીય સોરી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર થયું એટલે આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ સીધું તમને વિદ્યુત ક્ષેત્ર પૂછે તો પણ તમારે ઉપરનો જે 149 નંબરનો પ્રશ્ન છે એ તો કરવો જ પડે તો આ પ્રકરણ 6 એના તમામ એમસીક્યુ નું આપણે પ્રિપરેશન કરી સોલ્યુશન જોયું તમારે આવતા વખતે આપણે પ્રકરણ 7 જે છે એના પહેલા 1 થી 25 નંબરના પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈ જશું થેન્ક યુ વેરી મચ